नमस्कार, हूँ जासमीन। अब तक बुलेटिन में आपनु स्वागत करूँ छू। समाचार नी शुरुआत में जो ये मुख्य समाचार। अब तक ना आंगड़े दूधाड़ा देवनी आराधना करता म्युनिसिपल कमिश्नर अमित अरोरा। वडाप्रधान 29 सप्टेम्बरे खुली मुकशे नेशनल गेम 2022। मतदारों की सुविधा माटे चूंटणी पंच द्वारा वोटर हेल्पलाइन एप नु करायुं लॉन्चिंग। अब तक मीडिया हाउस ना आंगणे हाल पूर्ण भक्ति भाव साथे रंगे चंगे गणित महोत्सव की पावनकारी उजवणी करवामां आवी रही छे। शहेरना श्रेष्ठीओ अने उच्च अधिकारीओ रोज विघ्नहर्तानी महाआरतीनो अलभ्य लाभो लई रह्या छे। आजे राजकोट महानगरपालिकाना म्युनिसिपल कमिश्नर अमित अरोराए अब तक आ राजानी महाआरती करी धन्यता अनुभवी हती। तेओए राजकोटवासीओनी सुखाकारीमां सतत वधारो थाय અને શહેરનો વિકાસ આપને આંબે તેવી પ્રાર્થના ગજાનનને કરી હતી। અબ તકના આંગણે છેલ્લા એક દશકાથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વર્ષે પણ ગજાનનની આરાધના અબ તક પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। ગઈકાલે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ મહાઆરતીનો લાભો લીધો હતો। દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પણ અબ તક મીડિયા હાઉસના સ્નેહ નિતરતા નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો। અને ગણેશ મહોત્સવમાં ચતુર્થ દિને તેઓએ અબતકા રાજાની મહાઆરતીનો લાભ લઈ વિઘ્નહર્તાનો હોશભેર વધામણા કર્યા હતા। તેઓની વિશેષ ઉપસ્થિતિએ અબતક પરિવારના સભ્યોનો ઉત્સાહ બેવડાયો હતો। ખેલેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા વાક્યને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, ત્યારે દરેક રાજ્યોમાં ખેલ પ્રત્યે વધુ જાગૃતતા આવે તે માટે વિવિધ યોજનાઓને પણ અમલી બનાવવામાં આવી રહ્યું છે। આ વાતને ધ્યાને લઈ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે નેશનલ ગેમ ઓફ ઇન્ડિયાની 32 સિઝનને ખુલ્લી મૂકશે અને ખેલ પ્રત્યે જાગૃતતા ફેલાવશે। એટલું જ નહીં, આ રમત અમદાવાદની સાથોસાથ રાજકોટ, વડોદરા, સુરત સહિતના અન્ય શહેરોમાં પણ ગેમ્સ રમાશે। નેશનલ ગેમ્સ ઓફ ઇન્ડિયા 2022 27 સપ્ટેમ્બરથી શરૂ થઈને 10 ઓક્ટોબર સુધી રમાશે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ રાષ્ટ્રીય રમતની ક્લોઝિંગ સેરેમની સુરત ખાતે યોજાશે। બીજી તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે આ રાષ્ટ્રીય રમતની શરૂઆત થશે અને 35 વિવિધ રમતો કુલ 6 જિલ્લાઓમાં રમાશે, જ્યારે 10 જેટલી રમત અમદાવાદ ખાતે રમાય તેવું ચિત્ર સામે આવ્યું છે। લોકશાહીને વધુ ને વધુ મજબૂત બનાવવા માટે દેશવાસીઓમાં મતદાન કરવા માટે જાગૃતતા આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના મતદારોની સુવિધા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન નંબર એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ એપની મદદથી મતદાર ઘર બેઠા જ નવું ચૂંટણી કાર્ડ કઢાવવું, વોટર કાર્ડ સાથે મોબાઈલ નંબરનું લિંકઅપ થવું, ચૂંટણી કાર્ડમાં ફેરફાર સહિતના કામગીરી કરી શકશે। લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદાનનું મૂલ્ય અનેરું છે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલ જી। પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે રાજ્યની અંદર લોકશાહીને મજબૂત બનાવવા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હંમેશા પ્રયત્ન કરવામાં આવતા હોય છે કે મતદારોની કહેવાય ને ગણતરીમાં વધારો થાય, મતદારોને સરળતાથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવતી હોય, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન નંબર એપ લોન્ચ કરવામાં આવી છે। વોટર હેલ્પલાઇન નંબર એપ થકી મતદારો હવે ઘર બેઠા જ પોતાના જે મતદાન છે તે વોટર આઈડી કાર્ડ કઢાવી શકશે, સાથોસાથ વોટર આઈડી કાર્ડની અંદર તેઓ પોતાના ફોન નંબરને પણ લિંક કરાવી શકશે। આ સહિતની જો વાત કરવામાં આવે તો બીજી સુવિધાઓ ઘણી બધી તેમાં આપવામાં આવી છે, જેમ કે ચૂંટણી કાર્ડમાં જે ફેરફાર કરવાના આવતા હોય છે તો મતદારો માટે ખૂબ જ સારી એવી કહેવાય ને કે બાબત કહેવાય કે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે રીતે આ એપ લોન્ચ કરાશે ત્યારે ઘર આંગણે હવે મતદારો આ ચૂંટણી કાર્ડમાં જે ફેરફાર કરવાના છે તે આ એપની મદદથી કરી શકે છે। જી જી પ્રતિપાલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીની કલાકો બાકી છે। બે વર્ષના વિરામ બાદ આ વર્ષે તારીખ 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મહામેળામાં હૈયાથી હૈયું દડાય એવું માનવ મહેરામણ ઉમટશે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છો અમારા સંવાદદાતા નિલેશ પંડ્યા જી। નિલેશ, શું છે સમગ્ર વિગત? જી નિલેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। યાત્રીઓ છે એ 2-3 દિવસથી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। આ વખતે 2 વર્ષના કોરોના કાળ બાદ બધા મેળાની જ્યારે સરકારે છૂટ આપી છે ત્યારે અંબાજીના મેળામાં પણ હૈયે હૈયું દડાય
એટલી જનમેદની ઉમટી પડે, એટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે એવી પૂરી શક્યતા છે. બીજું કે જે તમામ શક્તિપીઠો છે ત્યાં સરકારે નવરાત્રી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે, એટલે આ વખતે અંબાજી સહિતની તમામ શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન રાસ ગરબા, માતાજીના ગરબાના કાર્યક્રમો થવાના છે, ત્યારે લોકોને ખૂબ ઉત્સાહ છે અને શક્તિપીઠોની શ્રદ્ધા લોકોમાં વધતી જાય છે. અંબાજીની વાત કરીએ તો ગબ્બર ઉપર બિરાજતા અંબાજી અને તળેટીમાં મોટું અંબાજીનું મંદિર, ત્યાં હૈયે હૈ ઉદડાય એટલી જનમેદની આ વખતે ઉમટવાની છે ભાદરવી પૂનમના મેળામાં. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે વિવિધ પડતર માંગણીઓ મુદ્દે ફરી એકવાર બાયો ચડાવી છે. રાજકોટ શહેરમાં આશરે 1000થી વધુની સંખ્યામાં એકત્રિત થઈ સરકારી કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને પેન્શન સહિતની માંગણીઓ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઈને લડતના મંડાણ કરવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ એકત્રિત થયા છે અને આ સરકારી કર્મચારીઓ પગપાળા રેલી સ્વરૂપે જઈને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવાના છે અને તેમની વિવિધ જે માંગો છે તે માંગ પૂર્ણ કરવા માટે તેઓ આજે કલેક્ટરને રજૂઆત કરવા જનાર છે. ખાસ આ કર્મચારી મહામંડળના પ્રમુખ આપની સાથે છે, એમની સાથે સીધી વાત કરશું. શું કહેશો, કયા કયા મુદ્દા છે, કઈ કઈ માંગણીઓ છે? ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા કર્મચારીઓને વિવિધ પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના, સાતમા પગાર પાછળના ભથ્થા, રહેમરાય નોકરીને નિમણૂક તારીખથી કાયમી કરવા, કર્મચારીઓની બીજી પડતર માંગણીઓ ઘણી બધી છે જેમાં ગ્રેટ પેનો મુદ્દો પણ સામેલ છે. તે તમામ મુદ્દાઓને લઈ અમારા દ્વારા અત્યારે રેલીનું આયોજન કરવામાં આવેલ છે. બિલકુલ, જે રીતે હાલ કર્મચારીઓ દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે, અન્ય કર્મચારીઓ જો એમની સાથે વાત કરો, શું કહેશો, શું માંગણીઓ છે? હું પ્રાઇમરી શિક્ષક છું અને લગભગ દરેક કર્મચારીઓની આ માંગણી છે કે ભાઈ પેન્શન અમને શા માટે નહીં, કે કર્મચારી થકી છે એ દેશ છે એ ઉજળો હોય છે. દેશના સારામાં સારા મહત્ત્વના તમામ કામ છે, આજ ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય, તમામ કર્મચારી થકી દેશના તમામ કાર્યો થતા હોય ત્યારે કર્મચારીનું ભવિષ્ય સુધરે, એમના બાળકો સુખી સંપન્ન રીતે જીવન જીવી શકે, પોતે વૃદ્ધાવસ્થામાં સારું જીવન વ્યતીત કરી શકે, એના માટે પેન્શન ખૂબ જરૂરી છે. તો અમારી સરકાર પાસે એક નમ્ર વિનંતી છે કે મહેરબાની કરી અમને પેન્શન આપવામાં આવે. બિલકુલ, જે રીતે પેન્શન સહિતના વિવિધ માંગોને લઈને આજે રાજકોટ શહેર અને જિલ્લાના આશરે 1000 જેટલા સરકારી કર્મચારીઓ લડતના મંડાણ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટરને તેઓ રજૂઆત કરવા પહોંચ્યા છે અને જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ ન સ્વીકારાય તો તેઓ આકરા પગલાં લેવા તરફ આગળ વધશે. સેલવાસમાં સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં પ્રસ્થાપિત ગણપતિ પ્રતિમાનું આજે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું છે. સાંઈરામ સેવા સમિતિએ 2.5 દિવસમાં ગણપતિનું સ્થાપન કર્યું હતું અને સાંઈરામ સેવા સમિતિના કર્ણધાર માધુભાઈ પટેલ અને તેમના પત્ની ગીતાબેન પટેલે પૂજા આરતી કરી વિસર્જન માટે પ્રસ્થાન કરાવ્યું હતું. ડીજેની ધૂન પર વાજતે ગાજતે શ્રદ્ધાળુઓએ જરીપાડા પહોંચી નદીમાં ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. વિસર્જનના અવસરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકો ભક્તિભાવથી જોડાઈ લાભ લીધો હતો. રાકેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ગણપતિ વિસર્જનમાં જોડાયા હતા. વાંકાનેરમાં ભાટિયા સોસાયટી ખાતે ભાટિયા ચોકા રાજા ગણેશ ઉત્સવમાં ભાતીગણ રાસ મંડળીએ રંગત જમાવી હતી. ભાતીગણ રાસ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી તો વાંકાનેરમાં રાજવી કેસરી દેવસિંહના હસ્તે ગણપતિ મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવમાં પ્રાંત અધિકારી, શહેર પીઆઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ભાટિયા સોસાયટીના લતાવાસીઓએ અથાગ જહેમત ઉઠાવી હતી. બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સોનેરી બાળપણ યોજનાની અમલવારી શરૂ કરી છે, જેમાં રાજકોટ જિલ્લાની હાલ કુલ 30 આંગણવાડી આ યોજનાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલી અને બાકી 100 જેટલી આંગણવાડીમાં આવનારા દિવસોમાં આ યોજના પૂર્ણ કરવામાં આવશે. યોજનાની વિશેષ માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અપ્તક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જૂની આંગણવાડીઓ છે તેને આઇડેન્ટિફાઈ કરી તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેથી બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે અને તેમને શિક્ષણ પ્રત્યે રૂચિ જાગે. રાજકોટ જિલ્લા પંચાયતે જે છે અમારા ICDSના સમિતિના તત્વાધાનમાં અમે એક પ્રોજેક્ટ સોનેરી બાળપણ શરૂ કર્યો છે, જેમાં આંગણવાડી બિલ્ડિંગ્સ જે છે આના એક ઇનોવેટિવ અને એટ્રેક્ટિવ બનાવીએ, બિલ્ડિંગની ડિઝાઇનમાં પણ એવું આપણે સમાવેશ કરીએ, કલરને બધા જે છે આમાં એક બાળકો ત્યાં જાવે પણ જવા માટે એટ્રેક્ટિવ પણ થાય, કેમ કે ગામમાં ઘણી પણ વખતે એવું હોય છે કે બાળકોને પુશ કરીને ત્યાં મોકલવા પડે છે. ત્યાં આગળ બાળકોને એક સારો સરાઉન્ડિંગ મળે, સારું વાતાવરણ મળે તો ત્યાં જઈને જે છે વધારે એ લોકો ત્યાં આમાં
સ્વરૂચિથી ત્યાં જશે. અને ત્યાં પણ જે છે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડનું જે બાલાનો કોન્સેપ્ટ છે, એવી જ રીતે આંગણવાડીમાં પણ અમે દીવાર ઉપર બધો જે છે આલ્ફાબેટ લખીને, પૂરો જે છે ગણિતના સૂત્રો લખીને, છોટી મોટી બધી વસ્તુઓ જે પ્રી સ્કૂલમાં શીખે છે બાળકો, એ ત્યાં પણ બિલ્ડિંગમાં જે છે ખેલતા રમતા જે છે શીખી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા ખાતે 8 જેટલા યુનિયનો કાર્યરત છે કે જે કર્મચારીઓના હિત માટે કાર્ય કરી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારીઓની પડતર માંગણીઓને ધ્યાને લઈ રાજકોટ મનપાના 8 યુનિયનો એકસાથે જોડાયા હતા અને વિવિધ મુદ્દે કમિશનરને આવેદન પાઠવ્યું હતું. સાથોસાથ તાકીદ કરતા જણાવ્યું હતું કે તેમની માંગણીઓને ઝડપભેર ઉકેલવામાં નહીં આવે તો તમામ યુનિયનો દ્વારા જલદ આંદોલન પણ કરાશે. કમિશનરને રજૂઆત કરતા આરોગ્ય વિભાગના વર્ગ 4ના કર્મચારીઓ તથા મહિલાઓને કાર્યસ્થળ ઉપર પડતી મુશ્કેલી અંગે માહિતી પૂરી પાડી હતી. કે કોર્પોરેશનના ઇતિહાસમાં બધા જ યુનિયનો એકને જ આઠડાત કમિશનરને રજૂઆત કરવા જવાના. આજના જે કર્મચારીના પડતર પ્રશ્નો, કર્મચારી એવું ફીલ કરતો થયો છે કે સત્તાધીશો આજ એનો ઉપયોગ ગીવ એન્ડ ટેક ની બદલે યુઝ એન્ડ થ્રો, આ પ્રકારનો રવૈયો કમિશનર અને એની નીચેના લોકો નીચેના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે કર્મચારી પરિષદના ને જાટર બધા યુનિયનના લોકો ભેગા થઈને અમારા જે જૂના પડતર પ્રશ્નો છે એની અમે વાચા આપવા માટે, એની રજૂઆત કરવા માટે જવાના. જે મહિલા કર્મચારીઓની પરેશાની, જે નાના કર્મચારીઓની પરેશાની, કાલે જે એસિડ જે ઉડ્યો એની અંદર કર્મચારીને એને રોકડ જે અંદર સ્ટાઇફન્ડ મળવું જોઈએ, રોકડ જે અંદર પૈસા ચૂકવવા જોઈએ, એ કમિશનર ત્યારે સંમત નહોતા થતા. એસિડ ઉઠ્યું હોય સરકારી દવાખાનાની બદલે પ્રાઇવેટ દવાખાનામાં જાય તો પ્રાઇવેટ દવાખાના વાળા પણ 10,000 રૂપિયા ડિપોઝિટ ભરાવે, 5,000 રૂપિયાની દવા લખી દે નાના કર્મચારી પાસે, ત્યારે ને ત્યારે આ 5,000 કે 10,000 રૂપિયાના. અમારી રજૂઆત છે કે જ્યારે જીવનું જોખમ લઈને અમારો કર્મચારી કોર્પોરેશનનું કામ કરતો હોય ત્યારે આ કોર્પોરેશનના કર્મચારીને પૂરેપૂરું રક્ષણ મળે, પૂરેપૂરું મેડિકલ સહાય મળે અને એના પરિવારને સલામતી મળે, એ જ પ્રકારની માંગણી છે. 1992 થી જે સેટઅપ ગોઠવેલું છે કર્મચારીનું, આજે 30-30 વર્ષથી સેટઅપ ઈ નહીં મોડ ઉપર. સેટઅપમાં જે કર્મચારીનો સમાવેશ થવો જોઈએ એની બદલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર માણસો આવવા મહિના, આ કોન્ટ્રાક્ટ બેઝ ની અંદર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કર્મચારીનું શોષણ કરે, પૂરા પૈસા મળતા નથી, એની બદલે અમારી રજૂઆત છે. બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા દ્વારા રાજકોટ સરદાર બાગ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ હાજરી આપી હતી. આ પત્રકાર પરિષદમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે આવ્યા પછીના વિકાસ કાર્યો તેમજ બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્ને વાતચીત કરવામાં આવી હતી. सभी वरिष्ठ नेतागण और इस प्रेस वार्ता में पधारे सभी पत्रकार मित्रों और कार्यकर्ता साथियों, आज प्रभु सोमनाथ जी के पुण्य धरती सौराष्ट्र पर आने का सौभाग्य मुझे युवा मोर्चा के माध्यम से प्राप्त हुई है. सौराष्ट्र भारतीय जनता पार्टी के लिए और विशेष रूप में प्रधानमंत्री नरेंद्र मोदी जी के लिए एक बहुत महत्वपूर्ण विभाग है. यहां के विकास के लिए जब मोदी जी मुख्यमंत्री थे तब से लेकर आज तक निरंतर प्रयास पार्टी ने, पार्टी के सरकार ने मोदी जी के नेतृत्व में लगातार कर रहे हैं. सौराष्ट्र के जो शहरे हैं, राजकोट हो, जूनागढ़ हो, जामनगर हो, भावनगर हो, इन सभी शहरों का उद्धार, इन सभी शहरों का अभिवृद्धि विकास भी मोदी जी के नेतृत्व में हुए. आज भी सौराष्ट्र के जो विकास यात्रा मोदी जी ने शुरू किया था, आज यहां के डबल इंजन सरकार के नेतृत्व में आगे बढ़ रहा है.
हम सभी जानते ही हैं कि सौराष्ट्र में मोदी जी आने से पहले पीने पानी के लिए, ड्रिंकिंग वाटर के लिए लोग कैसे तरस रहे थे, पर मोदी जी के बाद पूरे सौराष्ट्र में पानी का जो समस्या था इसके लिए एक लॉजिकल समाधान, एक फाइनल सॉल्यूशन मोदी जी ने और भारतीय जनता पार्टी के सरकार ने प्राप्त किया है। उसी प्रकार से आज भी राजकोट और अहमदाबाद के बीच में जो 6 लाइन हाईवे का काम हो, राजकोट में एम्स का शुरुआत हो, राजकोट में एक नए इंटरनेशनल एयरपोर्ट का सैंक्शनिंग हो, यही सौराष्ट्र में WHO द्वारा ट्रेडिशनल मेडिसिन के लिए जो रिसर्च करने के लिए इंस्टीट्यूट का शुरुआत हो, ऐसे बहुत सारे चीज सौराष्ट्र के इस पुण्य धरती में विकास की काम हो रहा है। आज इन सभी बातों को सौराष्ट्र के युवा तक पहुंचाने के लिए और यहां के युवाओं के आवाज को बुलंद करने के लिए राजकोट में डॉक्टर प्रशांत भाई कोराट जी के नेतृत्व में पहली बार भारतीय जनता युवा मोर्चा के प्रदेश कार्यकारिणी कार्यक्रम संपन्न हो रहा है। मेरा सौभाग्य है कि आज इस कार्यक्रम में भाग लेने का मौका मुझे पार्टी ने दिया है। इसी संदर्भ में मैं और दो बिंदु कहना चाहता हूं। आज पूरे देश गुजरात मॉडल ऑफ गुड गवर्नेंस का महसूस कर रहा है। व्हाट वाज वंस द गुजरात मॉडल ऑफ गवर्नेंस इज टुडे नोन वर्ल्ड ओवर एज द इंडिया मॉडल ऑफ गुड गवर्नेंस। भारत हर क्षेत्र में विकास की ओर बढ़ रहा है। सबसे तेज गति का वैक्सीनेशन हो, कल ही भारत में तैयार हुआ मेड इन इंडिया इंडिजीनियस एयरक्राफ्ट कैरियर हो, भारत ने अर्थव्यवस्था कोरोना रोगचाळा ने हरावीने झड़पी गतिए विस्तरी रही छे। एक अंदाज मुजब चालू नाणाकीय वर्ष में भारत नो जीडीपी वृद्धि दर 13.5% रह्यो छे। तेज समये शुक्रवारे जाहिर करायेला ब्लूमबर्गना अहेवाल अनुसार भारते 2021 ना छेला क्वार्टर में ब्रिटन ने पाछड़ छोड़ी दीधुं छे। भारत हवे ब्रिटन ने पछाड़ीने विश्वनी 5मी सौथी मोटी अर्थव्यवस्था में बनी गयुं छे। जो कि हवे आवनारा 5 वर्ष अर्थतंत्र माटे अच्छे दिन बनवाना छे। ભારતનો વૃદ્ધિદર જે રીતે આગળ વધી રહ્યો છે તેને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ છે કે ભારતની અર્થવ્યવસ્થા માટે આવનારા 5 વર્ષ પછી દિન સમાન છે। કારણ કે અન્ય દેશોની અર્થવ્યવસ્થામાં જે રીતે આગળ વધી રહી છે તેની સરખામણીમાં ભારત દેશની અર્થવ્યવસ્થા જેટ ગતિએ આગળ વધે છે અને વિવિધ ઉત્પાદન સહિતના ક્ષેત્રોમાં વૃદ્ધિ આવતા અને અર્થવ્યવસ્થા માટે અચ્છે દિન સાબિત થશે। હિંમતનગર ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રેલી યોજવામાં આવી હતી। હિંમતનગરના ટાવર ચોકથી વિશાળ સંખ્યામાં કર્મચારીઓની નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા રેલી યોજાઈ હતી। રેલી સ્વરૂપે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજ્યમાં શૈક્ષિક મહાસંઘ અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા OPS ચાલુ કરવા અને ઓલ્ડ પેન્શન યોજના ચાલુ કરવા અને જૂની પેન્શન યોજનાને અમલમાં લાવવા અને નવી પેન્શન યોજના બંધ કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે શિક્ષકો અને સાથે સાથે અલગ અલગ સંપર્કના કર્મચારીઓ સાથે આજે રેલી કાઢી અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવાનું છે। આખી જિંદગી એક શિક્ષક પોતાનું કર્તવ્ય સમજી અને ભારત દેશના ભવિષ્યના નાગરિકોનું ઘડતર કરવા માટે પોતાની જિંદગી ખર્ચી નાખતો હોય છે ત્યારે એના વૃદ્ધાવસ્થા માટે પણ કંઈક વ્યવસ્થા થાય એ જરૂર એની અપેક્ષા હોય છે અને આવા જ કારણોસર
જૂની પેન્શન યોજના લાગુ થાય અને અમારા દરેક શિક્ષકને આનો લાભ મળે એક કારણસર અમે સૌએ અત્રે રેલી નીકાળી છે. અને બીજી વાત એ છે કે દરેક કાર્ય દરેક સરકારના કામ શિક્ષક બહુ નિષ્ઠાથી કરતો હોય છે, તો શિક્ષકની પણ સામે એટલી જ અપેક્ષા હોય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. ઇસી તરહ અભી હમ લોગોને જો રેલી નિકાલી હૈ વો ઇસલિયે નિકાલી હૈ કે ભારત દેશ કે સભી બચ્ચે હૈ એ વો ભવિષ્ય કે નાગરિક હૈ ઇનકા ઇનકી પરવરિશ એ સબ એ ટીચર લોગ કર રહે હૈ શિક્ષક કર રહે હૈ તો ઉસકો યે જૂની પેન્શન યોજના મિલની ચાહિયે એ અમારા હક હૈ. વંદે માતરમ, ભારત માતા કી જય. અરવલ્લી જિલ્લાના કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. પોતાની બળતર માંગણીઓને લઈ કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. મોડાસા ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો સહિત અલગ અલગ વિભાગના હજારોની સંખ્યામાં વિવિધ બેનરો સાથે કર્મચારીઓ એકઠા થયા હતા. કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. કર્મચારીઓ આંદોલનને જોતા પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રાધનપુર ખાતે આવેલ ઠાકોરવાસ ખાતેથી વર્ષોની પરંપરાને અનુલક્ષીને ભાદરવા સુદ 11ના દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વખતે વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને રાધનપુર સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજવામાં આવી હતી. રાધનપુર ઠાકોરવાસથી વડ પસાર તળાવ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ઘોડેસવારી, રથયાત્રા, બગી, ટ્રેક્ટર, ઊંટગાડી, અલગ અલગ પ્રકારની વેશભૂષા સાથે બેન્ડ શરણાઈઓના સુરે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રાની અંદર ગુજરાતના રાજકીયની હસ્તીઓ, સાધુ સંતો ઉપસ્થિત રહેશે. કિરણી 11માં વર્ષો વર્ષ ઠાકોરવાસમાંથી કિરણી 11નું વરઘોડું નીકળે છે શોભાયાત્રા. અને આ શોભાયાત્રામાં નિજાનંદ બાપુ, દાસ બાપા તેમજ ડાયાગીરી બાપુ પધારવાના છે. રાજકીય આગેવાનોનો પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી અને ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર પધારવાના હોય અને ભાજપ પક્ષમાંથી ભરતભાઈ ડાભી, દિલીપભાઈ ઠાકોર, નાગરજી ઠાકોર, લવિનજી ઠાકોર, અન્ય આગેવાનો રાજકારણ મૂકીને બધા આગેવાનો ભેગા મળીને આ શોભાયાત્રામાં પધારશે એવું મારું હાર્દિક આમંત્રણ છે. આમાં રાજકારણ ના લાવવું જોઈએ, સમજી વિચારી પોતાનું છે સમજીને આ શોભાયાત્રામાં પધારવા હાર્દિક મારું આમંત્રણ છે ઠાકોરવાસના આગેવાનો તેમજ ઠાકોર સમાજ ઉપપ્રમુખ શંકરજી મોતીજી ઠાકોર. શોભાયાત્રામાં સાધુ સંતો માટે 3 રથ કર્યા છે, 2 ડીજે છે, 2 ગાડી છે, પીંપળીવાળા છે તેમજ 2 ટ્રેક્ટર છે અને 2-3 ઊંટલારી. અને હજી પણ સાધુ સંતો વધારે આવશે તો વધારે પણ અમે કરશું. ઈડર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 8 પર આવેલું સત્યમ ચોકડી પાસે ચાલુ ગાડીએ સ્પાર્ક ગાડીમાં પેટ્રોલની ટાંકી લીક થતા ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા મોટી જાનહાનિ ટળી હતી. ઈડર ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને કલર કામનું કોન્ટ્રાક્ટ ધરાવતા 42 વર્ષીય મુસ્લિમ યુવાનને તેના 2 કર્મચારીઓએ ગત જુલાઈ મહિનામાં ફોન કર્યો હતો અને ફેસબુક ઉપર ફરતી એક પોસ્ટ બતાવી હતી. આ પોસ્ટમાં આ યુવાન સાથે અન્ય એક યુવતીનો ફોટો હતો અને જાણે આ યુવાન અન્ય સમાજની યુવતીને ભગાવી ગયો હોય તેવું દર્શાવવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, તેની ઉપર અન્ય સમુદાયના લોકોમાં કોમી ઉશ્કેરાટ ફેલાય તેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું. આ યુવાને આવી કોઈ આઈડી બનાવવાની વાત તો દૂર, તેની સાથે જે યુવતી બતાવાઈ હતી તેને ક્યારેય જોઈ પણ ન હતી. મુસ્લિમ યુવકને સમગ્ર ઘટનાની જાણ થતાં યુવાન પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે અરજીની તપાસ હાથ ધરી અને આખરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. અલ્તાફ અલી નામની વ્યક્તિએ અગાઉ એક અરજી આપેલી. એ અરજીમાં અને ફરિયાદમાં એમની રજૂઆત એવી છે કે કોઈ અજાણી વ્યક્તિએ બદમાશ રાજ કેવટના નામનું બોગસ અને ફેક એકાઉન્ટ ખોલાવેલું
અને પોતાના ફોટોગ્રાફ્સ પ્રોફાઇલમાં મૂકી અને અજાણી કોઈ યુવતીના ફોટા સાથે પણ પોતાનો ફોટો રાખી ફોટાની નીચે સબ નિષાદ કો માર ડાલેંગે વગેરે મતલબનું લખાણ મૂકી અને ફરિયાદી સાથે બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરેલ હોય આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતનું કોચી ખાતેથી હિન્દ મહાસાગરમાં જલાવતરણ કરાવ્યું છે। આ 4.50 કરોડ કિલોનો તરતો કિલો વિક્રાંત ભારતીય નેવીમાં સામેલ થઈ ગયો છે। ભારત સ્વદેશી વિમાન વાહક જહાજ બનાવવાની ક્ષમતા ધરાવતો વિકસિત દેશોની લીગમાં જોડાઈ ગયું છે। આઈએનએસ વિક્રાંતના સ્વરૂપે ભારતીય નૌસેનાને એક નવી તાકાત મળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતના સૌપ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજને દેશને સમર્પિત કરીને તમામને ગર્વાહિત કર્યા હતા। આ એરક્રાફ્ટ કેરિયરનું નામ ભારતીય નૌસેનાના એ સુરવીર યોદ્ધાના નામે રખાયું છે કે જેણે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને દોડા દિવસે તારા બતાવી દીધા હતા। આ યોદ્ધાનું નામ વિક્રાંત હતું, પરંતુ હવે લોન્ચ થયેલું વિક્રાંત અનેક મોરચે સૌથી વધુ તાકાતવર છે। ભારત હવે અમેરિકા, યુકે, રશિયા, ફ્રાન્સ અને ચીન સહિત અનેક પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે કે જેમની પાસે આવા મોટા યુદ્ધ જહાજો બનાવવાની ઘરેલુ ક્ષમતા છે। હિન્દ મહાસાગરમાં ભારતમાં યુદ્ધ જહાજનું આગમન થઈ રહ્યું છે તો બંને પાડોશી દેશોના પેટમાં તેલ રડાય તે સ્વાભાવિક છે। હાલ બસ સમાચારોમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો અબ તક। નમસ્કાર।